વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ ખાતે તમામ સંગઠનના ઉદ્યોગકારો ભેગા થયા હતા હાલમાં બજેટ બહાર પડવા જઈ રહ્યું છે ત્યારે કેન્દ્રીય બજેટને લઈને ઉદ્યોગકારો દ્વારા શું અપેક્ષા દર્શાવવામાં આવી રહી છે આવો સાંભળીએ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે આપણે ઊભા છીએ અને વડોદરાના તમામ જે ઉદ્યોગકારો છે અલગ અલગ સંગઠનોના એ તમામ ઉદ્યોગકારો અહીંયા વડોદરા ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસમાં ભેગા થયા છે અને આવનારા બજેટ અંગે ચર્ચા કરી રહ્યા છે કે તેમની અપેક્ષા શું છે સાવલી હોય નંદેસરી હોય મકરપુરા જીઆઈડીસી હોય વડોદરાની આસપાસ જેટલી પણ જીઆઈડીસી આવેલી છે તે તેના એસોસિએશનના હોદ્દેદારો તમામ અહીંયા ભેગા થયા છે અને બજેટ પર શું અપેક્ષા છે તેને લઈને ચર્ચા કરી રહ્યા છે આપણે કેટલાક હોદ્દેદારો સાથે વાત કરીશું આપ શું કહેશો અપેક્ષા શું છે આવનારા બજેટને લઈને આવનારા બજેટમાં બધા ઉદ્યોગકારોને જે અત્યારે છેલ્લા બજેટની અંદર ફોર્ટી થ્રી બી એચની અંદર જે સુધારો લાવવામાં આવ્યો છે એને કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે તો એ લોકોનું એક મંતવ્ય એવું છે કે એને એક વર્ષ માટે જો ડિફર કરી દેવામાં આવે તો એ બહુ જ યોગ્ય પડે અને એમાં જે નાના મોટા ઘણા લુપોલ્સ કે વિકનેસ રહી ગઈ છે એને કરેક્ટ કરવામાં આવે અને મોટા ઉદ્યોગકારોને એવી ફરજ પાડવામાં આવે કે એ લોકો ઇન્ક્લુડિંગ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ કે જે લોકો ટાઈમલી પેમેન્ટ કરીને અને એ મુદ્દાને આવરી લે એના ઉપરાંત ઘણા બધા ઉદ્યોગકારો એવું માને છે કે જે ઘણી બધી લિમિટ ઇન્કમટેક્સની બહુ જ વર્ષો પહેલાંની સેટ થયેલી છે બેઝિક એક્ઝામ્શન લિમિટ ઇન્વેસ્ટમેન્ટ સેક્શન એટીસીમાં એ બધી જ વસ્તુઓને એકચ્યુલી સુધારવાની અપર સાઇડ પર જરૂર છે એના ઉપરાંત એક મુદ્દો એવો પણ છે કે જે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સ છે એ લોકોને જીએસટી અને બીજા બધા કાયદાઓની અંદર ફર્ધર બેનિફિટ મળે તો જે નાના ઉદ્યોગકારો મીડિયમ સ્કેલ ઉદ્યોગકારો છે એમને એક્સપોર્ટ્સ માટે વધારાની તકો મળી રહે વડોદરામાં મુખ્યત્વે એમએસએમઈ એટલે કે જે નાના ઉદ્યોગો છે તેના પ્લાન્ટ્સ અને તેની જે કંપનીઝ છે એ ખૂબ મોટા પ્રમાણમાં છે ને એટલા માટે જ અહીંયા

એ જ ફોર્મ સરકારે અત્યારે યુઝ કરવા જોઈએ જેનાથી એક સ્પષ્ટીકરણ ને સરળીકરણ બને છે જેમ ઉદ્યોગકારોની માગણી એવી પણ છે કે ટેક્સની લિમિટ પણ છેલ્લા કેટલાય ઘણા સમયથી સરકારે વધારી નથી મીડિયમ અને સ્મોલ માટે માઇક્રો અને સ્મોલ માટે સરકારે અત્યારે ફોર્ટી ફાઈવ ડેઝની પેમેન્ટનું જે પગલું લીધું છે એની અંદર પણ કોઈક ને કોઈક જગ્યાએ સરકારનો ખૂબ સારો પ્રયાસ છે પણ એની અંદર કોઈક ને કોઈક જગ્યાએ સરકાર કરતાં માઇ મીડિયમ અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝને તકલીફો એટલે એચ્યુઅલ જે રિઝલ્ટ આવે છે એમાં સ્મોલ સ્કેલને અને માઇક્રોને ખૂબ મોટી તકલીફ થઈ રહી છે એવું દેખાઈ રહ્યું છે આના જે પ્રત્યાઘાતો છે એ કદાચ આ એક વર્ષનું ટર્મ્સ પતશે ત્યારે એ બધું બહાર આવશે પણ સરકારે

જીએસટી ના જે પ્રોવિઝન્સ છે એમાં પણ ઘણા બદલાવની જરૂર છે જેવી રીતે જોઈએ તો દિવસમાં પેમેન્ટ કરવાની વાત છે ન કરે તો એની ઇનપુટ રિવર્સ સરકારને વેપારી વેરો ભરી જ દે છે તો ઇનપુટ રિવર્સ કરવાનો અને એના પર વ્યાજ દંડ સાથે ભરાવાનો એવો કોઈ મતલબ નથી ઉપરાંત સરકારશ્રીએ જ્યારે વેટ કાયદાનું જીએસટી કાયદાનું અમલીકરણ કરેલું તે સમયે ઘણા બધા પ્રોમિસ આપેલા કે નાની મોટી જે ક્ષતિ થઈ ગઈ છે વેપારીથી તો એ ક્ષતિ અમે ધ્યાને માફ કરશું એના પર કોઈ દંડ વ્યાજ લઈએ નહીં તો આવું જે શરૂઆતમાં જે એમને પ્રોમિસ કરેલું એ આજે પાડવામાં આવતું નથી અને હાલમાં જ્યારે સત્તર અઢાર અઢાર ઓગણીસની જે નોટિસો નીકળી અને એ નોટિસોમાં ઘણી મોટી ડિમાન્ડ નીકળી છે અને એમાં વ્યાજ દંડ સાથે એ વસૂલ કરવામાં આવે છે ઉપરાંત જીએસટી કાયદામાં જ્યારે એસેસમેન્ટને આકારણી કરવામાં આવે છે ત્યારે જે અગાઉ નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે એ ચુકાદાનું પણ ચુકાદાઓનું અમલીકરણ પણ કરવામાં આવતું નથી જે ખાસ એનું અમલીકરણ કરવા માટે જરૂરી છે વડોદરાના ઉદ્યોગકારો છે મોટાભાગે આ ઉદ્યોગકારો એવું માને છે કે પાછલા બજેટમાં જે વાયદા સરકાર તરફથી કરવામાં આવ્યા હતા તેમાં ઘણા બધા કાયદાઓનું હજી પણ અમલીકરણ કરવામાં નથી આવ્યું જીએસટી અંગે પણ હજી સ્પષ્ટતા નથી ઇન્કમ ટેક્સ જે લિમિટ છે તે પણ તેને લઈને પણ પ્રશ્નો છે એટલે આ વડોદરાના ઉદ્યોગકારો છે ખાસ કરીને એમએસએમઈ જે ઉદ્યોગો છે ને નાના ઉદ્યોગો છે વડોદરાની આસપાસ આવેલા છે આ તમામ જે સંગઠનો છે તેમની માંગ એ છે કે તેમના જે પ્રશ્નો છે તેમની જે તકલીફો છે તે ધ્યાને ધરવામાં આવે હવે જોવાનું એ રહે છે કે કેન્દ્રીય બજેટમાં વડોદરાના જે ઉદ્યોગકારો છે તેમની જે અપેક્ષાઓ છે એ સરકાર કેટલી ફૂલફિલ કરે છે કેમેરામેન વિજય પટેલ સાથે અમિત ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી વડોદરા